શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ નવા વાડજ શાખા દ્વારા અમદાવાદના ઘાટલોડિયા ખાતે અમાસ નિમિત્તે વિશ્વકર્મા દાદાની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ વિશ્વકર્મા સમાજનો પ્રતિકરૂપી ધજાનું ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સમાજની વાડીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં વાડીના પ્રમુખ મનસુખભાઈ મકવાણા સાથે કમિટીના સૌ હોદ્દેદારો, કાર્યકર્તાઓ, યુવા સંગઠનના કાર્યકર્તાઓ અને સ્થાનિક ઘાટલોડિયા વોર્ડના પ્રમુખ જિજ્ઞેશભાઈ પટેલ, ઉપપ્રમુખ જિજ્ઞેશભાઈ પટેલ, ઘાટલોડિયા કોર્પોરેટર મીનાક્ષીબેન નાયક, પૂર્વ પ્રમુખ પુરુષોત્તમભાઈ પટેલ તથા આગેવાનો અને કાર્યકર્તાઓના સાથ સહકારથી વિવિધ વૃક્ષોનું સમાજની વાડીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજનો સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિના હિતેચ્છુ મંડળમાં એમના એક ઉમદા કાર્ય, આજે જેમ કે એ લોકોએ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો અને વૃક્ષ રાવીને આગળની પેઢીનું વિકાસ થાય અને આગળની પેઢીને ઓક્સિજન મળી રહે એવા એક ઉમદા વિચાર સાથે આજનો એમનો વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે. એ સિવાય આ સંસ્થા એમના સમાજ માટે, ગરીબ વર્ગ માટે, સંસ્થાને ગરીબોને પોસાય એ રીતે એના જે ભાવ, દાખલા તરીકે લગ્ન હોય તો એકદમ નોમિનલ ચાર્જમાં, નાનો પ્રસંગ હોય તો એક પણ નોમિનલ ચાર્જમાં, એવી રીતે વહીવટ કરીને આ સંસ્થા એમના સમાજના ગરીબ વર્ગને ખૂબ જ મદદ કરી રહી છે. એ બદલ હું એમના સંસ્થાના વડીલ બંધુઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અહીંના પ્રમુખ શ્રી મનસુખભાઈ લાલજીભાઈ મકવાણા બી સરસ કાર્ય કરી રહ્યા છે, એમનો વહીવટ સરસ છે. અને વડીલ શ્રી ઘનશ્યામભાઈ ઈશ્વરભાઈ ગોહિલ એ પણ સરસ કાર્ય કરી રહ્યા છે. એમની નિશ્રામાં કાર્યક્રમ થયો એ બદલ હું એમની સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ એ સંસ્થા દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. સંસ્થાના ટ્રસ્ટીઓ, સલાહકાર સમિતિના સભ્યો બધા જ ખૂબ આગળ રહ્યા છે અને ઉત્સાહિત થઈ અને આ કાર્ય કરી રહ્યા છે. આજે વૃક્ષો વાવવું એ આપણું એક પ્રથમ ધ્યેય બની રહ્યું છે, કારણ કે ઓક્સિજનની જરૂર, જ્યારે કોરોના આવ્યો ત્યારે બધાને ખબર પડી છે કે ઓક્સિજનની જરૂર કેટલી હોય છે, અને એ માટે જ આપણે બધાએ સાથે રહી અને જેટલાને વધુ વૃક્ષો વાવી શકીશું એટલા વધારે સારું છે. અને વૃક્ષો રોપવા એ જરૂરી નથી, પણ વૃક્ષો રોપ્યા પછી એનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે. અને આ સંસ્થાએ ખૂબ ઉમદા કાર્ય કરવા જઈ રહી છે. વૃક્ષો વાવે છે પણ ખરા, અને એ ઉછેરવાની પણ એમણે જવાબદારી બતાવી છે. તો એ માટે એ સંસ્થાના સૌએ વડીલોને હું ખૂબ ખૂબ આભાર માનું છું, ધન્યવાદ આપું છું. આ સંસ્થાને ઊભી કરવામાં કે એક જે ઘનશ્યામભાઈ કે જેમણે મૂળ બની અને આખા વૃક્ષને ફેલાવો કર્યો છે, અને એની સાથે પ્રમુખ શ્રી મનસુખભાઈ, જનકભાઈ અને સંસ્થાના દરેક હોદ્દેદારો એ ખભે ખભા મિલાવી અને કામ કરે છે, એ ખૂબ ખરેખર સારી વાત છે. અને આ સમાજ એવો છે કે એક મિડલ ક્લાસ સમાજ છે, અને એના માટે આ સમાજની વાડી ખૂબ જ ઓછા ચાર્જમાં સારા ખોટા પ્રસંગે વાડી ભાડે આપી અને એમના આવ્યા કામ પાર પડાવે છે, એ ખૂબ ખરેખર ઉમદા વાત છે. આજે બહાર આપણે પાર્ટી પ્લોટ લેવા જાય અથવા તો મોટી કોઈ જગ્યાએ લેવા જાય તો એને ખરેખર ઘણો ફી અને ચાર્જ ચૂકવવો પડે છે, એટલા જ એનાથી અડધા ચાર્જમાંથી ખૂબ ઓછા ચાર્જમાં એમણે એ ઘર આંગણે બેઠા એમને ખૂબ સારી વ્યવસ્થા મળી રહે છે, અને સંસ્થા એમાં વધુ ને વધુ ઉમેરો કરવા જઈ રહી છે એ ખરેખર સારી વાત છે. અને વૃક્ષારોપણ માટે આજે અમને ભારતીય જનતા પાર્ટીમાંથી, હું મીનાક્ષી નાયક કોર્પોરેટર છું, અમારા પ્રમુખ જિજ્ઞેશભાઈ પટેલ એ ખૂબ તટસ્થ અને નેતા, ઘાટલોડિયાને જેટલો વેગ મળે તે પ્રમાણે આગળ વધારી રહ્યા છે. અમારા પૂર્વ પ્રમુખ પરષોત્તમભાઈ પટેલ એ પણ ખૂબ સહકાર આપી રહ્યા છે. જિજ્ઞેશભાઈ પટેલ એ અમારા ઉપપ્રમુખ છે, અને અમે જ્યારે પણ અમને બોલાવે છે ત્યારે અમે બધો પૂરો સહકાર આપીએ છીએ, અને આપનો પણ સહકાર ભારતીય જનતા પાર્ટીને કાયમ મળી રહે એવી અમે આશા રાખીએ છીએ. અને આગળ પણ જ્યારે પણ અમારા ઇલેક્શન આવે, કંઈ પણ હોય, ત્યારે તમે અમને પૂરેપૂરો સાથ સહકાર આપશો એવી પણ અમે આશા રાખીએ છીએ. લુહાર સુથાર જ્ઞાતિ ઇચ્છુક મંડળ નવાડ શાખામાં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો, તેમાં મ્યુનિસિપાલિટીના કોર્પોરેટર મીનાક્ષીબેન નાયક, પછી ઉપપ્રમુખ પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ પટેલ સાથે રહીને વૃક્ષારોપણનો કાર્યક્રમ આનંદપૂર્વક પૂરો કર્યો, ને સાથે સાથે કમિટીના મેમ્બરો સહ વડીલો સાથે રહીને એક વૃક્ષારોપણનો કાર્યક્રમ સફળ બનાવ્યો. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.